હાય મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે બનાવવો છે ચટપટો નાસ્તો. ચટપટો નાસ્તો બનાવવા માટે મેં મમરા લીધા છે એક વાટકી, મકાઈ પૌઆ લીધા છે મોટી બે ચમચી, એટલા મોટી બે ચમચી એટલી સેવ લીધી છે, સીંગ લીધી છે, મસાલા સીંગ એ પણ બે ચમચી એટલી છે, મોટી બે ચમચી, મોટી ચમચી એટલે ગાંઠિયા છે, બે મોટી ચમચી એટલા સાદા પૌઆ છે, એક મોટી ચમચી એટલા પૌઆ છે, અને એક ચમચી એટલી ખાંડ છે. જે બીજા મસાલા કરું એ હું તમને બતાવું. એકદમ આસાન છે, ફટાફટ બની જાય છે, અને ઘરના અંદર થોડી થોડી બધી વસ્તુ પડી હોય એમાંથી સરસ મજાની આપણે આજે રેસીપી બનાવવાની છે. તો ચાલો, ચટપટો નાસ્તો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દઈશું. મેં લોયાના અંદર તેલ ગરમ મૂક્યું છે, ચપટી રહી નાખું છું, પછી થોડી ટાટકી એટલે પૌઆ નાખીશું. આપણે કયા પૌઆ નાખવા છે એ પણ હું તમને બતાવું. રહી આપણી ટાટકી રહી છે, સાથે આપણે મકાઈ પૌઆ નાખીશું. પહેલાં મકાઈ પૌઆને આપણે થોડા શેકી લેશું આવી રીતે તેલના અંદર. તરીને બહાર કાઢવાની જરૂર નથી આપણે, કેમ કે બધું જ લોયાના અંદર જ મસાલા નાખી બનાવવાનું છે. જેટલી પણ વસ્તુ લીધી છે એટલી લોયાના અંદર જ બનાવીશું આપણે. તો મકાઈ પૌઆ તમે જોઈ શકો છો આપણા સરસ મજાના તરાવા આવી ગયા છે. સાથે આપણે સાદા પૌઆ નાખું છું, એને પણ સરસ મજાના આને બીજ શેકી લેશું. એટલે તમે જોઈ શકો છો પૌઆ તો ફૂલાઈને કેટલા મસ્ત મજાના થઈ ગયા છે. હવે અંદર નાખવાની છે હળદર. એક ચમચી હળદર નાખું છું, અડધી ચમચી મીઠું નાખું છું, સાથે નાખું છું સાદા મમરા. હવે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, તમે ઘણીવાર મમરાને એવું બધું વઘારનું ખાધું હશે, પણ જેવી રીતે હું બનાવું છું એ રીતે તમે બનાવીને ખાજો, ખરેખર બહુ જ મજા આવી જશે. અને જેટલી વસ્તુ મેં લીધી છે એનાથી થોડી ઓછી હોય તો બી મસ્ત બની જાય. સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બધા મસાલા નાખીશું. સૌથી પહેલાં નાખવાના છે તલ. તલ થોડા શેકાઈ જાય એટલે, તેલ ગરમ હોય એટલે તલ તો તમે જોઈ શકો તરત જ ફૂટવા માંડી જાય છે. સાથે નાખું છું ખાંડ. ખાંડ નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરવાનું છે. એકદમ આસાન છે ને, ફટાફટ બની જાય છે. હવે નાખીશું આપણે ગાંઠિયા, તીખી સેવ, મસાલા સીંગ. હવે આપણે થોડા મસાલા કરી લઈશું. ગેસ ધીમો કરી દેવાનો છે જેથી કરી મમરા બળી ના જાય. લાલ મરચું નાખું છું અડધી ચમચી, મીઠું મેં પહેલાં નાખ્યું છે. હવે આપણે ચાટ મસાલો નાખું છું અડધી ચમચી, મિક્સ કરી લેશું. મિત્રો, તમે જોઈ શકો છો ચટપટો નાસ્તો આપણો બહુ જ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. બહુ જ મસ્ત, અંદર ખાંડ નાખી એટલે થોડો કલર પણ થોડોક ડાર્ક થયો છે. હવે આપણે એને સર્વ કરી દેવાનું છે. ગેસ બંધ કરી દઈશું, સર્વ કરીશું. ખરેખર એકદમ આસાનથી બની જાય છે મિત્રો, બહુ જ મસ્ત લાગે છે, બહુ સરસ. એમ ઘણા બધા પૌઆ તરવાની કોઈ મગજમારી નહીં, મમરા વઘારવાની બી મગજમારી નહીં, બેઠું જ બધું મસ્ત મજાનું રેડી થઈ જાય. આ તો મેં બાઉલનો નિકાલ દીધું, હવે એક ડીશ બનાવું છું એ હું તમને બતાવું. મિત્રો, તમે જોઈ શકો છો મેં આવી રીતના બાઉલના અંદર બી નિકાલ દીધું છે અને ડીશના અંદર બી નિકાલ દીધું છે. બાઉલના અંદર નીકળ્યું છે, પછી ખાવું હોય તો તમે ખાઈ શકો છો નાસ્તાના અંદર. ડીશના અંદર જે રીતના હું સજાવું છું એ રીતના સજાવી અને તમે તરત ખાઈ શકો છો. ડુંગળી લઉં છું,
સૂકી ડુંગળી છે, ઝીણી તમારે જીલી છે, સાથે દેશી દાડમ છે, સાથે મસાલા સિંગ અને થોડી સેવ રાખી હતી. તમે લીંબુ પણ નીચવવું હોય તો થોડી નીચવી શકો છો. અને તમે મિત્રો જોઈ શકો છો બહુ મસ્ત મજાની ડીશ આપણી રેડી થઈ ગઈ છે. આ તરત ખાવાની ડીશ અને આ પાછળથી ખાઈ શકો છો તમે. બંને બાજુ ડીશ આપણે રેડી થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે અને તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો.